નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કુણાલ તરુણકુમાર શુક્લ વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે સહાયક પ્રાધ્યાપક તરીકે હું ફરજ બજાવું છું આજના આ લેક્ચરમાં આપણે બે વક્રો થકી આવૃત થતા પ્રદેશનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવવું તેમજ સ્લાઇસિંગ મેથડનો ઉપયોગ કરીને ઘનફળ કેવી રીતે મેળવવું એ જોઈશું તો સૌથી પહેલાં આપણે વાત કરીશું નિયત સંકલનની રાઈટ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કોઈ વિધેય સ્મોલ નું આપણે સંકલન કરીએ તો આપણને ફરી કોઈ એક્સવાળું ફંક્શન મળે છે અહીંયા આપણે સ્મોલ ની જગ્યાએ કેપિટલ એફ યુઝ કરીશું એ બતાવવા માટે કે કેપિટલ એફેક શું છે સ્મોલ નું સંકલન છે આ છે આપણું અનિયત સંકલન કે જ્યાં કોઈ પણ અધ સીમા કે ઉર્ધ્વ સીમા વિશે આપણે વાત કરતા નથી પણ જો આપણે નિયત સંકલન વિશે વિચારીએ તો ધારો કે આપણને અધ સીમા તરીકે આપેલું છે એ અને ઉર્ધ્વ સીમા તરીકે આપેલું છે બી તો આ કિસ્સામાં જ્યારે આપણે સંકલનની કિંમત મેળવતા હોઈએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ તો પહેલાં આપણે આનું અનિયત સંકલન કરીએ છીએ એટલે કે જે એફેક્સ આપણને કેપિટલ એફેક્સ મળવા જોઈતા હતા એ આપણને મળે છે આ પ્રાપ્ત થયેલા એફેક્સની અંદર અધ સીમા તરીકે આપણે શું મૂકીશું એ અને ઉર્ધ્વ સીમા તરીકે મૂકીશું બી અને પછી આપણે આની કિંમત મેળવવાનો પ્રયત્ન કરીએ તો એ આપણને મળશે એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ગ્રાફિકલી એટલે કે આલેખના સ્વરૂપમાં આપણે જો આનો વિચાર લઈએ તો એનો કહેવાનો મતલબ એવો થાય છે કે જ્યારે વાય ઇક્વલ ટુ એફએક્સ કોઈ આપણને વક્ર આપેલું હોય અને આ છે આપણું એક્સિસ અને આ છે આપણું વાય એક્સિસ આ એક્સ બરાબર એથી લઈને એક્સ બરાબર બી સુધીનો જે વિસ્તાર છે જે અહીંયા કલર કલરથી હાઇલાઇટ કરેલો છે એ વિસ્તારનું મારે જો ક્ષેત્રફળ શોધવું તો એ ક્ષેત્રફળ મને કઈ રીતે મળે તો વાય ઇક્વલ ટુ એફએક્સનું સંકલન કરવાનું એક્સની સાપેક્ષે બરાબર એમાં અધ સીમા તરીકે મૂકવાનું એ અને ઉર્ધ્વ સીમા તરીકે આવશે બી આનું જે મૂલ્ય મળશે એ મૂલ્ય શું થશે તો એ આ જે આવૃત્ત થયેલો વિસ્તાર છે એ વિસ્તારનું એ ક્ષેત્રફળ આપશે એવી જ રીતે જો આપણે વેરિયબલ બદલીને એટલે કે ચલ બદલીને જો વિચારીએ તો એક્સ બરાબર એફ ઓફ વાય છે તો અહીંયા આપણે સંકલન કોની સાપેક્ષ કરવું પડે વાયની સાપેક્ષ કરવું પડે અને એ વખતે વાયની લોઅર લિમિટ થશે એ અને અપર લિમિટ થશે બી આમ આપણે આ વિસ્તારનું કે જે એક્સ એક્સેસ સાથે ક્યાંય સંકળાયેલું નથી એનું પણ આપણે ક્ષેત્રફળ મેળવી શકીએ છીએ આ સિલેબસમાં આપણે જાણવાનું છે કે બે વક્રોની વચ્ચે જે આવૃત્ત પ્રદેશ હોય એનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવવું તો એના માટે આપણે ધારીએ છીએ કે ધારો કે એફએક્સ વાય ઇક્વલ ટુ એક્સ અને એક્સ એટલે કે વાય ઇક્વલ ટુ એક્સ આ બંને વિધેયો કેવા છે તો એ સતત વિધેયો છે કયા અંતરાલ પર તો કે એ થી લઈને બી ના અંતરાલ પર એટલે કે સમૃદ્ધ અંતરાલ એ બી પર આ વિધેયો કેવા છે સતત છે એ ઉપરાંત આપણને ખબર છે કે ની કિંમત એ જીએક્સની કિંમત કરતાં વધારે મળે છે અથવા એને જેટલી મળે છે એનો મતલબ એ છે કે વક્ર એફેક જે છે એનો આલેખ એ જીએક્સના આલેખની કરતાં ઉપર રહેશે રાઈટ અને આની વચ્ચે જે વિસ્તાર આપણી પાસે આવૃત્ત થાય છે જે આ યલો કલરથી હાઇલાઇટ કરેલો છે આ વિસ્તારનું ક્ષેત્રફળ જો મેળવવું હોય તો આપણે પહેલાં એફએક્સથી આવૃત્ત થતાનું ક્ષેત્રફળ શોધીશું પછી થી આવૃત્ત થતાનું ક્ષેત્રફળ શોધીશું અને બંનેની બાદ બાકી કરીશું આને શોર્ટમાં જો લખવું હોય તો હું આ રીતે લખી શકું કે એફએક્સનું સંકલન કરો જીએક્સનું સંકલન કરો અને બંનેના સંકલનનો તફાવત લેવાનો કયા અંતરાલ પર તો કે અંતરાલ એથી લઈને બી પર એટલે મને શેની કિંમત આપશે તો એ મને આપશે બે વક્રો એટલે કે વાય ઇક્વલ ટુ એફએક્સ અને વાય ઇક્વલ ટુ એક્સ એના થકી જે આવૃત્ત થયેલો વિસ્તાર છે જે સીમિત થયેલો વિસ્તાર છે એનું ક્ષેત્રફળ આપણને આના દ્વારા મળી શકે છે ઉદાહરણો થકી સમજીએ અહીંયા આપણને વક્ર આપેલું છે વાય ઇઝ ઇક્વલ ટુ ફોર માઇનસ એક્સ સ્ક્વેર એક્સની ન્યૂનતમ કિંમત આપેલી છે ઝીરો અને મહત્તમ કિંમત આપેલી છે ત્રી ઝીરોથી લઈને ત્રણ સુધીના અંતરાલ ઉપર આપણે આ વિધેય વ્યાખ્યાત કરેલું છે તથા બીજું શું લેવાનું છે એક્સઅક્સ લેવાની છે અને આ બંને થકી જે આવૃત્ત થયેલો હોય જે સીમિત થયેલો હોય એ પ્રદેશનું આપણે શું મેળવવાનું છે ક્ષેત્રફળ મેળવવાનું છે આપણે જાણીએ છીએ કે વાય ઇઝ ઇક્વલ ટુ એ ફોર માઇનસ એક્સ સ્ક્વેર એ એક પ્રકારનો શું છે પર વલય છે હવે આ એક્સ એક્સિસ સાથે આવૃત્ત થયેલો પ્રદેશ શોધવો હોય તો આ એક્સ એક્સિસ સાથે કયા કયા બિંદુમાં છેદશે એ આપણે મેળવવું પડે તો એના માટે આપણે શું કરીશું તો એક્સ એક્સ પર વાયની કિંમત કેવી થઈ જાય ઝીરો થઈ જાય એટલે હું અહીંયા લઈશ ફોર માઇનસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ઝીરો આના પરથી મળશે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ અને જેના પરથી લખી શકાય કે એક્સની કિંમત કાં તો પ્લસ ટુ હશે અથવા માઇનસ ટુ હશે પણ આપણે જોઈ શકીએ છીએ કે ઝીરોથી લઈને થ્રીના અંતરાલની અંદર એક્સ ઇક્વલ ટુ માઇનસ ટુ આવશે નહીં પણ એક્સ ઇક્વલ ટુ ટુ છે એ આવશે એનો મતલબ એ થયો કે જ્યારે હું વાય ઇક્વલ ટુ ફોર માઇનસ એક્સ ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરું રાઈટ ત્યારે કયા કયા બિંદુ પાસે એ છેદ છે એક્સ એક્સને તો કે પ્લસ ટુ અથવા માઇનસ ટુ પાસે એટલે આ બિંદુ થશે મારા માટે એક્સ ઇક્વલ અને આ બિંદુ થશે મારા માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ટુ હવે એક્સ ઇક્વલ ટુ ઝીરો લાઇન લેવાની છે એટલે કે વાય એક્સ હશે અને એક્સ ઇક્વલ ટુ થ્રી લાઇન લેવાની છે જે લાઇન મેં અહીંયા ડ્રો કરેલી છે એ ધારો કે આપણી કઈ છે એક્સ ઇક્વલ ટુ થ્રી છે તો આ બંનેની વચ્ચે આ બંને લાઇનની વચ્ચે તેમજ એક્સક્સ તેમજ આ જે વક્ર છે પરવલય એ પરવલયથી આવૃત્ત થયેલો વિસ્તાર કયો થશે તો એ આવૃત્ત થયેલા વિસ્તારને હું અહીંયા હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરું છું એ કંઈક આટલું થશે આ ભાગ આવશે અને આ ભાગ આવશે તો આવૃત થયેલો જે વિસ્તાર છે એ કુલ બે ભાગની અંદર વહેંચાયેલો છે એક ભાગને હું નામ આપું છું એ વન એટલે કે એરિયા વન બીજા ભાગને નામ આપું છું એ ટુ એટલે કે એરિયા વન એરિયા ટુ એટલે કે ક્ષેત્રફળ બંને હું આ રીતે વ્યાખ્યાત કરું છું મારે કુલ ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે એ વન શોધવાના એ ટુ શોધવાના અને બંનેનો સરવાળો કરવાનો થશે એ વન શોધવા માટે આપણે શું કરી શકીએ તો એ વન થશે બે વિધેયોનો તફાવત પહેલું વિધેય આવશે એફએક્સ એટલે કે ફોર માઇનસ એક્સ અને બીજું વિધેય આવશે એક્સ અક્ષનો મતલબ શું થાય વાય ઇક્વલ ટુ ઝીરો તો આ બંનેનો તફાવત લેવો પડશે એટલે અમારા માટે એક્સ થશે અને મારા માટે એક્સ હશે તો સૂત્ર પ્રમાણે હું અહીંયા શું લખી શકું એફએક્સ માઇનસ એક્સ લેવાના અને એનું સંકલન કરવાનું કોની સાપેક્ષે તો લોઅર લિમિટથી લઈને અપર લિમિટની તો એ વન જે વિસ્તાર છે એના માટે એક્સની લોઅર લિમિટ કઈ થશે ઝીરો અને એક્સની અપર લિમિટ કઈ થશે ટુ એટલે અહીંયા એની બદલે આવશે ઝીરો બીની બદલે આવશે ટુ અને એફએક્સ માઇનસ જીએક્સ એટલે થશે ફોર માઇનસ અને જીએક્સ એટલે આવશે ઝીરો અને આનું મારે સંકલન કરવાનું રહેશે તો ફોર માઇનસ એક્સક્વેરનું ઇન્ટિગ્રેશન કઈ રીતે થશે એનું સંકલન કઈ રીતે થશે તો ફોર માઇનસ એક્સક્વેરનું સંકલન થશે ફોર એક્સ કારણ કે ફોર તો કોન્સ્ટન્ટ છે વનનું થઈ જશે એક્સ એક્સક્વેરનું ઇન્ટિગ્રેશન થશે એક્સક્યુબ બાય થ્રી એમાં અપર લિમિટ આપણે મૂકવાની આવશે ટુ અને લોઅર લિમિટ મૂકવાની આવશે ઝીરો અપર લિમિટ ટુ લોઅર લિમિટ ઝીરો હવે કિંમત મૂકશું તો આપણી પાસે શું થશે તો કે ફોર ઇન્ટુ ટુ માઇનસ ટુ ક્યુબ બાય થ્રી અપર લિમિટનો આન્સર

અથવા આપણે ગુજરાતી મેં શું લખીએ છીએ ચોરસ એકમ ચલો એવી જ રીતે હજી આપણે શું શોધવું પડશે એ વિસ્તારનું ક્ષેત્રફળ શોધવું પડશે તો એ વિસ્તારના ક્ષેત્રફળ માટે આપણે શું કરીશું તો એના માટે આપણે આગળ વધીશું ફરીથી આ જ ફોર્મ્યુલા સાથે હવે હું ફોર્મ્યુલા ફરીથી લખતો નથી પણ એની જગ્યાએ જે જે ચેન્જીસ આવે છે જે જે આપણે ફેરફાર કરવા પડે છે એ ફેરફારોને જ ત્યાં આવરી લઉં છું જો અહીંયા એ ટુ માટે લોઅર લિમિટ થશે ટુ એટલે એ માટે લોઅર લિમિટ થશે ટુ એ માટે અપર લિમિટ થશે થ્રી એફએક્સ એટલે ફરીથી ફોર માઇનસ એક્સ સ્ક્વેર અને જીએક્સ એટલે ફરીથી શું થઈ જશે ઝીરો આનું આપણે ઇન્ટિગ્રેશન કરીશું ફરીથી ઇન્ટિગ્રેશન થશે ફોર એક્સ માઇનસ એક્સક્યુબ બાય થ્રી અપર લિમિટ આવશે થ્રી લોઅર લિમિટ આવશે ટુ કિંમતો મૂકીએ આપણે તો પહેલાં એક્સની બદલે થ્રી મૂકવાના પછી એક્સની બદલે ટુ મૂકવાના પછી જે જવાબ આવે એની બંનેની બાદ બાકી કરવાની સો અહીં આવશે ફોર ત્રિઝા ટ્વેલ્લ ચાર તરી બાર માઇનસ ત્રણનો ઘન ત્રણ તરી નવ તરી સત્યાવીસ છેદમાં ત્રણ આ થશે અપર લિમિટનો આન્સર એવી જ રીતે લોઅર લિમિટનો આન્સર થશે આ જ

હવે આનું સાદુ રૂપ આપણે તો કેટલા થશે ત્રણ તરી નવ નવમાંથી સોળ જાય તો સાત એટલે આવશે આન્સર માઇનસ સેવન બાય થ્રી આ કોની કિંમત મળી એ ટુની પણ એ શું છે એ એ તો ક્ષેત્રફળ છે ક્ષેત્રફળ હંમેશા કેવું હોય અનઋણ હોય કેવું હોય અનઋણ તો એ કિસ્સામાં અહીંયા શું આવશે એ ટુની કિંમત આપણે માઇનસ લેવાની બદલે શું લઈશું પ્લસ સેવન બાય થ્રી લઈશું બરાબર એનો મતલબ શું થયો કે ફાઇનલી ક્ષેત્રફળ ટોટલ કેટલું મળ્યું તો આવૃત્ત વિતર આવૃત ક્ષેત્રફળ કેટલું થશે એ થશે એ વન પ્લસ એ માનાંકની કિંમત એટલા માટે રાખીશું કે આપણે માઇનસ આવે નહીં એ વનની કિંમત આવી સોળ ભાગ્યા ત્રણ એ ટુની કિંમત આવી સાત ભાગ્યા ત્રણ એટલે કુલ થશે સોળ અને સાત ત્રેવીસ ભાગ્યા ત્રણ ચોરસ એકમ તો આ રીતે આપણને ક્ષેત્રફળ મળી શકે છે આગળ વધીએ પરસ્પર છેદતા વક્રોથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે અહીંયા બે વક્રો એવા છે કે જે બંને એકબીજાને છેદે છે અને એના થકી જે સીમિત વિસ્તાર આવે છે એ સીમિત વિસ્તારનું જો આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરી શકાય તો એ આપણે એક ઉદાહરણ સાથે સમજીશું ઉદાહરણ આપેલું છે કે એક પરવલય આપેલું છે વાય ઇક્વલ ટુ ટુ માઇનસ એક્સ સ્ક્વેર અને એક રેખા આપેલી છે વાય ઇક્વલ ટુ માઇનસ એક્સ આનાથી જે સીમિત થાય છે એ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે પરવલયનો પેલા ગ્રાફ ડ્રો કરીએ પહેલાં એનું આલેખન કરીએ તો પર્વલયનું આલેખન કરીએ તો એક્સ બરાબર ઝીરો પાસે વાયની કિંમત કેટલી મળશે ટુ એટલે આ બિંદુ થશે ઝીરો ત્યારબાદ આ લાઇન ડ્રો કરેલી છે વાય ઇક્વલ ટુ માઇનસ એક્સ તો આપણે જોઈ શકીએ છીએ કે આ બંને વક્રો પરસ્પર આ બિંદુમાં છેદે છે અને આ બિંદુમાં છેદે છે તો આ બંને બિંદુ કયા છે એ આપણે મેળવવાના રહે આ છેદ બિંદુ મેળવવા માટે આપણે શું કરીશું તો આ બંને સમીકરણોનો ઉકેલ મેળવીશું તો પહેલું સમીકરણ કયું છે

એક્સ ટુ એક્સ વન મધ્યમ પદની નિશાની આપણે મોટાને આપીએ છીએ અંતિમ પદ માઇનસ છે એટલે બંનેની સાઇન વિરુદ્ધ રાખવાની ઝીરો તો એનો મતલબ કે એક્સની એક કિંમત આપણી પાસે આવી ટુ અને બીજી કિંમત આવી એક્સની માઇનસ વન એનો મતલબ કે આ બિંદુ પાસે એક્સયામ છે માઇનસ વન અને આ બિંદુ પાસે એક્સયામ છે પ્લસ ટુ હવે આપણે શું શોધવાનું છે તો આપણે વાય એમની કિંમત શોધીશું તો વાય ઇઝ સેમ એસ માઇનસ એક્સ વાયની કિંમત કેટલી છે માઇનસ એક્સ જેટલી છે તો અહીંયા વાયની કિંમત આવશે વન અહીંયા વાયની કિંમત આવશે માઇનસ ટુ બરાબર તો આના પરથી આપણને શું મળી ગયું એક્સની અધ સીમા અને એક્સની ઉર્ધ્વ સીમા મળી જશે અધ સીમા તરીકે કોણ આવશે તો એક્સની મિનિમમ કિંમત આપણે કેટલી લઈએ છે માઇનસ વન લઈએ છીએ અને એક્સની મોટામાં મોટી કિંમત મહત્તમ કિંમત કેટલી લીધી આપણે પ્લસ ટુ લીધી રાઈટ એટલે અહીંયા જ્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ તો એ સૂત્રમાં એની બદલે કેટલા આવશે માઇનસ વન બીની બદલે કેટલા આવશે ટુ તો એ ઇક્વલ ટુ કેટલા થઈ જશે માઇનસ વનથી લઈને ટુ સુધી એફએક્સ ફંક્શન આપણને કયું આપેલું છે તો કે પહેલું વધ ફંક્શન ટુ માઇનસ એક્સ સ્ક્વેર અને બીજું ફંક્શન કયું આપેલું છે માઇનસ એક્સ પણ વચ્ચે શું મૂકવાનું છે માઇનસ તો એ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એક્સ થઈ જશે ડીએક્સ તો ચાલો આપણે હવેનું સંકલન કરવાનું રહેશે ટુ અચળ છે વનનું સંકલન થશે એક્સ એક્સ થશે એક્સ ક્યુબ બાય થ્રી અને એક્સનું થશે એક્સ સ્ક્વેર બાય ટુ એમાં આપણે અપર લિમિટ મૂકીશું ટુ અને લોઅર લિમિટ મૂકીશું માઇનસ વન ચલો અપર લિમિટ મૂકતા આન્સર શું થશે બોલો એક્સની બદલે ટુ મૂકો તો ટુ ટુઝા કેટલા થશે ફોર ટુનો ક્યુબ એટલે કે એઇટ બાય થ્રી ટુનો સ્ક્વેર એટલે કે ફોર બાય ટુ આ અપર લિમિટનો આન્સર આવશે એવી રીતે લોઅર લિમિટનો આન્સર મૂકવા માટે આપણે એક્સની બદલે શું મૂકીશું માઇનસ વન તો અહીંયા ટુ ઇન્ટુ શું આવશે માઇનસ વન એટલે

माइनस टू माइनस माइनस प्लस वन बाय थ्री प्लस वन बाय टू आगे तो आशा जो छइनस माइनस माइनस प्लस बी एट आठ माइनस एट बाय थ्री माइनस वन बाय थ्री सो इट इज माइनस नाइन बाय थ्री माइनस प्लस માઇનસ વન બાય ટુ નાઇન બાય થ્રી એટલે કેટલા થાય થ્રી તો આઠમાંથી ત્રણ જશે તો કેટલા વધશે પાંચ અને પાંચમાંથી અડધો કાઢવાનો એટલે 5 માઇનસ વન બાય ટુ એટલે થશે આપણી પાસે નાઇન બાય ટુ આગળ વધીએ તે વધુ એક ઉદાહરણ સાથે અહીંયા જો એક્સ એક્સ તથા વક્ર આપણને આપેલો છે વાય બરાબર એક્સ સ્ક્વેર માઇનસ છ એક્સ આઠ એ પણ એક પ્રકારનું શું છે પર્વ છે તો પર્વ આપણે ગ્રાફ દોરવા માટે આપણે શું કરીશું પહેલાં એને એક્સક્સ સાથે કયા કયા બિંદુમાં છે દે છે એ શોધીશું તો એક્સક્સ એટલે શું લખાય નો મતલબ થાય વાય ઇક્વલ ટુ ઝીરો અને બીજો વિધેય કયો આપેલું છે આપણને એક્સક્વેર માઇનસ સિક્સ એક્સ પ્લસ એટ હવે આ બંનેને ઉકેલવા હોય તો મારે શું કરવું પડે તો એક્સ માઇનસ સિક્સ એક્સ પ્લસ એટ ઇક્વલ ટુ શું લેવા પડે ઝીરો હવે આને હું સાદું આપું તો શું થાય મારી પાસે તો એક્સ માઇનસ ફોર એક્સ માઇનસ ટુ બરાબર શું થઈ જશે ઝીરો એનો મતલબ કે એક્સની કિંમતો કેટલી આવશે કાં તો ટુ અને કાં તો ફોર તમે જોઈ શકો છો કે એક્સ બરાબર ટુ અને એક્સ બરાબર ફોર બંને ક્યાં આવે છે આ ઝીરોથી ફાઇવ વચ્ચેના અંતરાલમાં આવે છે એનો મતલબ કે હું ગ્રાફ ડ્રો કરવાનો પ્રયત્ન કરું તો આ જે ગ્રાફ છે આનો જે ગ્ર આલેખ છે એ આલેખ છે એ એક્સ શખ્સને કેટલા બિંદુમાં છે બે બિંદુમાં છે પહેલું કયું બિંદુ આવશે તો કે એક્સ ઇક્વલ ટુ ટુ બીજું આવશે એક્સ ઇક્વલ ટુ ફોર હવે આપણે અંતરાલ કયો લેવાનો છે ઝીરોથી લઈને ફાઈવ સુધીનો એટલે આપણે અહીંયા લઈશું વાય એક્સિસ એટલે એક્સ બરાબર ઝીરો અને એ જ રીતે આપણે અહીંયાથી લઈશું એક્સ બરાબર ફાઈવ એટલે આપણે કયા અંત ક્ષે કયા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું થાય છે તો જે આ યલો કલરથી હાઈલાઇટ કરું છું એવાળા પ્રદેશનું ક્ષેત્રફળ એટલે એક આ થશે એક આ થશે અને ત્રીજો ભાગ થશે આ એમાં આપણે કુલ પ્રદેશ છે એ ત્રણ ભાગોમાં વહેંચાયેલું મળશે પહેલો ભાગ છે આપણે એને નામ આપીશું એ વન બીજા ભાગને નામ આપીશું આપણે એ ટુ અને ત્રીજા ભાગને નામ આપી આપીશું એ થ્રી આ એ વન એ ટુ અને એ થ્રી આ ત્રણેયનો શું કરવાનો સરવાળો કરવાનો એટલે આપણું શું થશે કુલ ક્ષેત્રફળ થશે રાઈટ તો શરૂઆત આપણે કરીએ એ વનથી એ વન ઇક્વલ ટુ કઈ રીતે લખીશું તો કે ઇન્ટીગ્રેશન એની જ ફોર્મ્યુલા તો એની જ યુઝ કરવાની છે એફ ઓફ એક્સ માઇનસ જી એક્સ બરાબર એમાં એ વન માટે લોઅર લિમિટ થશે એક્સ બરાબર ઝીરો અને અપર લિમિટ થશે એક્સ બરાબર ટુ કારણ કે ન્યૂનતમ કિંમત ઝીરો છે ને મહત્તમ કિંમત ટુ છે એટલે કે બે છે તો અહીંયા આવશે ઝીરોથી લઈને ટુ પર એફએક્સ એટલે કોણ થશે તો કે એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ પ્લસ એટ એટલે હું અહીંયા લખું છું એક્સ સ્ક્વેર સિક્સ એક્સ પ્લસ એટ માઇનસ ઝીરો કારણ કે વાય બરાબર ઝીરો બીજું વિધેય લઈએ છે ને હવે આનું મારે શું કરવાનું સંકલન કરવાનું સંકલન કરીશ એટલે મારી પાસે શું આવશે એક્સક્યુબ બાય થ્રી માઇનસ સિક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય ટુ એટલે ટુ ટુ કેન્સલ થઈ જાય એટલે આપણી પાસે આવશે થ્રી એક્સ પ્લસ એટ એક્સ આમાં અપર લિમિટ આપણે મૂકીશું ટુ અને લોઅર લિમિટ મૂકીશું ઝીરો તો અપર લિમિટ ટુ મૂકતા કિંમત કેટલી થશે બોલો તો અહીંયા આવશે એટ બાય થ્રી માઈનસ ચાર તરી બાર પ્લસ આઠ દુને સોળ એટલે આપર લિમિટનો આન્સર આવશે માઇનસ લોઅર લિમિટનો આન્સર શું થઈ જશે ઝીરો તો હવે જો અહીંયા તો ઝીરો છે એટલે આજ જે છે તમારો ફાઇનલ આન્સર એ નો થશે તો એ વનની કિંમત કેટલી મળશે બોલો એ વનની કિંમત મળશે સિક્સટીન માઇનસ ટ્વેલ્વ એટલે ફોર ફોર થ્રીઝા ટ્વેલ્વ પ્લસ એટ એટલે 20 બાય થ્રી એટલે એ ની કિંમત આવી ટ્વેન્ટી બાય થ્રી એવી જ રીતે આપણે કોની કિંમત શોધીશું એ ટુની કિંમત શોધીશું એ માટે લોઅર લિમિટ થશે ટુ અપર લિમિટ થશે ફોર તો અહીંયા આવશે ટુથી લઈને ફોર સુધી ફરીથી સંકલન તો કોનું કરવાનું છે એ જ વિધેયનું કરવાનું છે એટલે અહીંયા આવશે એક્સ માઇનસ આનું સંકલન આપણને ખબર જ છે શું છે એક્સ ક્યુબ બાય થ્રી માઇનસ સિક્સ એક્સ સ્ક્વેર બાય ટુ એટલે કે થ્રી એક્સ સ્ક્વેર પ્લસ એટ એક્સ એમાં અપર લિમિટ આપણી પાસે આવશે ફોર અને લોઅર લિમિટ આપણી પાસે આવશે ટુ અહીંયા અપર લિમિટ ટુ હતી એ હવે અહીંયા લોઅર લિમિટ બની ગઈ છે એટલે અહીંયા અપર લિમિટનો જે જવાબ હતો એ છે ને બની જશે લોઅર લિમિટનો જવાબ બની જશે અને અપર લિમિટનો જવાબ ફરીથી આપણે શોધવો પડશે તો અહીંયા આપણી પાસે થશે ફોરનો ક્યુબ બાય થ્રી માઇનસ થ્રી ફોરનો સ્ક્વેર પ્લસ એટ ઇન્ટુ ફોર આ આપણી પાસે આવશે અપર લિમિટનો જવાબ લોઅર લિમિટનો જવાબ આપણને ખબર છે કેટલો છે ટ્વેન્ટી બાય થ્રી ચાલો હવે કિંમતો મૂકીએ ફોરનો ક્યુબ થશે

તો આ કિસ્સામાં લોઅર લિમિટ થશે એક્સ ઇક્વલ ટુ ફોર અને અપર લિમિટ થશે એક્સ ઇક્વલ ટુ ફાઇવ એટલે અહીંયા આવશે લોઅર લિમિટ તરીકે ફોર અપર લિમિટ તરીકે ફાઇવ વિધે એનુએજ એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ પ્લસ એટ અને એનું આપણે શું કરવાનું છે સંકલન કરવાનું છે સો એક્સ બાય થ્રી થ્રી એક્સ સ્ક્વેર એટ એક્સ અપર લિમિટ થશે ફાઈવ લોઅર લિમિટ થશે ફોર

4 સ્ક્વેર એટલે સિક્સટીન અડતાલીસ પ્લસ થર્ટી ટુ સાદુ રૂપ આપણે આનું તો કેટલા થશે તો કે વન ટ્વેન્ટી ફાઇવમાંથી સિક્સટી ફોર કરવાના છે તો વન ટ્વેન્ટીમાંથી સિક્સટી જશે એટલે સિક્સટી અને ફાઇવમાંથી ફોર જશે એટલે વન એટલે અહીંયા આવશે સિક્સટી વન બાય થ્રી અને આનો ડિફરન્સ કેટલો થશે 35, સો so, માઇનસ 35. આ બંને વચ્ચેનો ડિફરન્સ હશે માઇનસ સિક્સટીન સો ઇટ ઇઝ માઇનસ માઇનસ પ્લસ સિક્સટીન સાદરૂપ આપીએ આપણે તો આપણી પાસે આવશે 35 અને 16 નો ડિફરન્સ કેટલો થશે તો સિક્સટી વન છેદમાં થ્રી માઇનસ નાઇન્ટીન ઓગણીસ તરી સત્તાવન એકસઠ માઇનસ સત્તાવન એટલે ફોર બાય થ્રી એટલે એ થ્રીની કિંમત કેટલી મળી ફોર બાય થ્રી એનો મતલબ કે કુલ ક્ષેત્રફળ કેટલું થાય એ ઇક્વલ ટુ એ વન પ્લસ એ પ્લસ એ થ્રી પણ અમુકની કિંમત માઇનસ હોઈ શકે એટલે આપણે ફરીથી અહીંયા શું લખીશું મોડ્યુલસની સાઈન લખીશું એ કિંમત હતી ટ્વેન્ટી બાય થ્રી એ ટુની કિંમત હતી માઇનસ ફોર બાય થ્રી ટ્વેન્ટી બાય માઇનસ ફોર બાય થ્રી અને અહીંયા આવશે પ્લસ ફોર બાય થ્રી એટલે કુલ થશે ટ્વેન્ટી એટ બાય થ્રી તો આ રીતે તમે કુલ ક્ષેત્રફળ મેળવી શકો છો વધુ એક એક્ઝામ્પલ સાથે આપણે આગળ વધીએ વક્ર આપણને આપેલું છે વાય ઇક્વલ ટુ ટુ એક્સ રેખાઓ અહીંયા આપણને આટલી બધી આપેલી છે રેખાઓ આપણને વાય x ટુ એક્સ એક્સ ઇક્વલ ટુ ઝીરો અને એક્સ ઇક્વલ આપેલી છે તો એનાથી થયેલો સીમિત થયેલો પ્રદેશ એ કયો છે તો કે જો આ એક્સ ઇક્વલ ટુ ઝીરો લાઇન છે આ એક્સ ઇક્વલ ટુ વન લાઇન છે આ લાઇન છે વાય ઇક્વલ ટુ એક્સ અને આ છે વાય ઇક્વલ ટુ ઇ રેસ ટુ એક્સ તો એનાથી સીમિત થયેલો આ પ્રદેશ છે જેનું આપણે શું શોધવાનું છે ક્ષેત્રફળ તો આ ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરી શકીએ તો જોઈ શકાય છે કે વાય ઇક્વલ ટુ ઇ રેસ ટુ એક્સ છે એ હંમેશા કોના કરતાં વધારે છે વાય ઇક્વલ ટુ એક્સ કરતાં વધારે છે એટલે કે એની કિંમત હંમેશા વધારે આવે છે

એફએક્સ એટલે કે ઉપરનું વિધેય ઉપરનું વિધેય આપેલું છે ઇ રેસ ટુ એક્સ માઇનસ જીએક્સ એટલે કે નીચેનું વિધેય નીચેનું વિધેય આપેલું છે વાય ઇક્વલ ટુ એક્સ એટલે આપણે આનું સંકલન કરીશું ઈ રેસ ટુ એક્સનું સંકલન થાય ઇ રેસ ટુ એક્સ એક્સનું સંકલન થશે એક્સ સ્ક્વેર બાય ટુ એમાં અપર લિમિટ મૂકીશું વન અને લોઅર લિમિટ મૂકીશું ઝીરો જો વન મૂકીએ તો જવાબ શું આવશે ઈ માઇનસ વન નો સ્કવેર બાય ટુ એટલે વન બાય ટુ માઇનસ લોઅર લિમિટ મૂકીશું તો ઈ રેસ ટુ ઝીરો એટલે શું થઈ જશે વન માઇનસ ઝીરો આ શું થઈ જશે ઝીરો એટલે આપણી પાસે જવાબ આવશે ઈ માઇનસ વન બાય ટુ માઇનસ વન એટલે કે ઈ માઇનસ થ્રી બાય ટુ આ શું થયું આપણું ક્ષેત્રફળ થયું સેમાં તો કે ચોરસ એકમમાં કારણ કે આપણને અહીંયા કોઈ એકમ આપેલું નથી એટલે આપણે હંમેશા અહીંયા શું લખીશું ક્ષેત્રફળની કિંમત ચોરસ એકમમાં લખીશું ચલો વધુ એક ઉદાહરણ સાથે આપણે આગળ જઈએ અહીંયા વક્ર આપણને આપેલો છે વાય સ્ક્વેર ઇન્ટુ ટુ એ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ અને બીજું આપણે શું લેવાનું છે એના અનંત સ્પર્શક લેવાના છે તો આ વક્ર અને એના અનંત સ્પર્શકથી ઘેરાયેલા પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો જો હું આને ગ્રાફિકલી વિચારવાનો પ્રયત્ન કરું તો શું મને મળે તો એક વસ્તુ અહીંયા આપણે ઓબ્ઝર્વ કરી શકીએ કે જો હું એક્સની કિંમત ઝીરો લઉં તો વાયની કિંમત પણ શું થઈ જશે ઝીરો થઈ જશે એનો મતલબ કે આ જે વક્ર છે એ ઝીરો ઝીરોમાંથી પસાર થાય છે બરાબર હવે કયા બિંદુ પાસે તકલીફ પડે તો જો વાય સ્ક્વેર ઇન્ટુ ટુ એ માઇનસ એક્સ ઇક્વલ ટુ એક્સ આપેલા છે અને હું આ રીતે લખી શકું વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સક્યુબ અપોન ટુ તો આ કિસ્સામાં જોઈ શકીએ છીએ કે વાય સ્ક્વેર ઇક્વલ ટુ સમથિંગ છે બરાબર એનો મતલબ કે જે કિંમતો ઉપરની તરફ આવશે એ જ કિંમતો નીચેની તરફ આવશે એટલે વાયની પોસિબિલિટી બંને બાજુ હશે બરાબર એક્સની કોઈ એક ફિક્સ કિંમત માટે વાય આપણને બંને તરફ મળે સંમિત હશે તો એનો મતલબ કે આ વિધેય કેવું છે એક્સક્સ પ્રત્યે સંમિત છે એટલે જે રીતે ગ્રાફ ડ્રો કરવાનો ટ્રાય કરીએ તો એ કંઈક આવું મળશે અને એનો આપણે શું શોધવાનું છે અનંત સ્પર્શક શોધવાનું છે અનંત સ્પર્શકો કોને કહેવાય કે એ રેખા પાસે આ જે વક્ર છે એ અનંત બિંદુએ સ્પર્શે તો એને શું કહેવાય અનંત સ્પર્શક કહેવાય તો અહીંયા અનંત સ્પર્શક કોણ થશે તો એક્સની કઈ કિંમત માટે વાયનું મૂલ્ય મેળવવું મુશ્કેલ છે તો એક્સ ઇક્વલ ટુ ટુ એ માટે એટલે આ લાઈન થશે આપણી માટે એક્સ ઇક્વલ ટુ ટુ એ તો હવે આપણે શું શોધવું છે આ ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે તો આ ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે એક્સની ન્યૂનતમ કિંમત જોઈએ એટલે કે ઝીરો જે મળી ગઈ એક્સની મહત્તમ કિંમત જોઈએ એ મળી ગઈ ટુ એ અને વિધેય જોઈએ વિધેય કયું જોઈશે તો કે વાય તો અહીંયા આપણે જ્યારે વાય જોઈએ એટલે વાય શું મળશે આનું વર્ગમૂળ લેવું પડશે તો એરિયા બરાબર કેટલું થશે તો જે લોઅર હાફનો એરિયા છે એ અને અપર હાફનો એરિયા છે એ બંને કેવા હશે સમાન હશે એટલે હું અહીંયા આ રીતે લખી શકું એ બરાબર ઉપરના ભાગનું ક્ષેત્રફળ એના ડબલ મારે લેવાના બરાબર હવે ઉપરના ભાગનું ક્ષેત્રફળ મેળવવા માટે મારે ફોર્મ્યુલા ઉપયોગ કરવો પડશે ટુ ઇન્ટુ ઇન્ટીગ્રેશન એફએક્સ ડીએક્સ લોઅર લિમિટથી લઈને અપર લિમિટ સુધી જોવાનું અહીંયા એફએક્સ તરીકે કોણ આવશે તો કે આનું વર્ગમૂળ એટલે આપણી પાસે થશે ટુ ઇન્ટુ ઇન્ટીગ્રેશન લોઅર લિમિટ એટલે ઝીરો અપર લિમિટ એટલે ટુ એ અહીંયા આવશે વાય એટલે કે સ્ક્વેર રૂટ ઓફ એક્સક્યુબ અપોન ટુ એ માઇનસ એક્સ ડીએક્સ એટલે આને મારે સાદુ રૂપ આપીને લખવું હોય તો હું લખી શકું ઝીરો ટુ ટુ એ એક્સનો થ્રી બાય ટુ પાવર છેદમાં વર્ગમૂળમાં આવશે ટુ એ માઇનસ એક્સ તો અહીંયા આપણે આનું સામાન્ય સ્વરૂપ મેળવવા માટે આપણે શું કરીશું એક્સ ઇઝ ઇક્વલ ટુ લઈ લઈશું ટુ એ સાઇન્સ સ્ક્વેર ઠીઠા તો ડીએક્સ બરાબર શું થઈ જશે આનું વિકલન તો ટુ એ કોન્સ્ટન્ટ છે એટલે બહાર રહેશે સાયન્સ ક્વોર ઠીટાનું થશે ટુ સાઇન ઠીટા ઠીટા અને ઠીટાનું થશે ડી લિમિટ પણ આપણે બદલવી પડશે અહીંયા જો હું એક્સની વેલ્યુ ઝીરો લઉં તો ઠીટાની કિંમત કેટલી થશે એક્સની કિંમત ઝીરો તો ઝીરો અપોન ટુ એટલે ઝીરો સાયન્સ ક્વોર એટલે ઝીરો તો સાઈન ઠીટા પણ ઝીરો sin ઠીટા ઝીરો હોય તો ઠીટાની કિંમત કેવી આવે ઝીરો આવે અને જો એક્સની વેલ્યુ હું ટુ એ લઉં તો ઠીટાની વેલ્યુ કેટલી થશે પાય બાય ટુ થશે કારણ કે ટુ એ ટુ એ કટ થાય સાયન્સકો ઠીટા બરાબર વન આવશે એટલે ઠીટાની વેલ્યુ ક્યારે લઉં પાય બાય ટુ પાસે લઉં તો જ સાયન્સકો ઠીટાની વેલ્યુ કેવી આવશે વન આવશે એટલે ઠીટાની વેલ્યુ આપણે કઈ રાખીશું પાય બાય ટુ તો અહીંયા આપણી પાસે આવશે ટુ ઇન ટુ ઝીરોથી લઈને ફાય બાય ટુ પર એક્સનો થ્રી બાય ટુ પાવર એક્સ એટલે કેટલા છે ટુ એ સાઇન્સ સ્ક્વેર ઠીટા એટલે ટુ એનો થ્રી બાય ટુ પાવર અને સાઈન્સ સ્ક્વેર ઠીટાનો પણ કેટલો લેવાનો છે થ્રી બાય ટુ પાવર લેવાનો છેદમાં આવશે વર્ગમૂળમાં ટુ એ માઇનસ ટુ એ સાઇન્સ સ્ક્વેર ઠીટા

વન શું થાય પણ આપણે કોસ્ક્ટીસ્કો એટલે શું ખાલી કોસ્ટિટા વચ્ચે એટલે નીચે વધશે ખાલી વર્ગમૂળમાં ટુ એટલે કે ટુ એનો વન બાય ટુ પાવર ઇન્ટુ કોસ્ટિટા પછી ઉપર આવશે ટુ એનો થ્રી બાય ટુ પાવર ફોર છે ફોર એ એ તમે બહાર લઈ શકો એટલે ફોર ટુઝા કેટલા થઈ જશે એટ થઈ જશે એટલે અહીંયા આવશે એટ એ પછી સાઈન ઠીટા ઇન્ટુ કોસ થીટા અને સાઇન સ્ક્વેરનો સ્ક્વેર રૂટ લેશો એટલે સાઈન રહેશે ખાલી સાઈનનો ક્યુબ આવશે એટલે અહીંયા આવશે સાઇન ક્યુબ અહીંયાથી એક વચ્ચે સાઈન અને કોસ્ટીટા ડી ઠીટા હવે આ કોસ્ટીટા કોસ્ટીટા પણ કેન્સલ થઈ જાય એટલે આપણી પાસે વધશે ટુ એનો સ્ક્વેર કારણ કે થ્રી બાય ટુ પાવરમાંથી વન બાય ટુ પાવર જશે એટલે વન પાવર વધશે એટલે ટુ એ એટ એટલે સિક્સટીન એ સ્ક્વેર આવશે ઇન્ટીગ્રેશનમાં લોઅર લિમિટ ઝીરો છે અને અપર લિમિટ પાઇ બાય ટુ છે તો ઝીરોથી લઈને પાય બાય ટુ પર અહીંયા આપણે શોધવા પડશે સાઇનનો ફોર પાવર ઠીટા ડી ઠીટા હવે આ ફોર પાવર થીટા ડીઠીટા કઈ રીતે શોધાય તો એના માટે આપણી પાસે ફોર્મ્યુલા છે તો ફોર પાવરથી ડિનોમિનેટરમાં સ્ટાર્ટ કરીએ ફોર થ્રી ટુ વન વન આવ્યા એટલે અહીંયા હું મૂકી દઈશ ફાઈવ બાય ટુ તો આપણી પાસે સાદરૂપ થશે ફોર ફોર ઝાય સિક્સટીન ફોર ફોર કેન્સલ થઈ જશે એટલે આવશે થ્રી પાય એ સ્ક્વેર એ આપણી માટે શું થઈ જશે ક્ષેત્રફળ થઈ જશે એટલે ક્ષેત્રફળની કિંમત કેટલી આવી થ્રી પાય એ સ્ક્વેર ચોરસ એકમ નેક્સ્ટ ટોપિક આપણે લઈએ છીએ વોલ્યુમ બાય સ્લાઇસિંગ એટલે કે સ્લાઇસિંગ દ્વારા ઘનફળ મેળવવું આપણે જાણીએ છીએ કે નડાકારનું ઘનફળનું સૂત્ર શું છે પાય આર સ્ક્વેર એચ પણ આ સૂત્ર આપણે લાવવું હોય તો કઈ રીતે લાવી શકીએ તો ધારો કે આપણને આ નળાકાર આપેલો છે એનો એક સમતલ સાથે આપણે છેદ શોધીએ જેને આપણે આડછેદ કહીશું તો એ આડછેદ કયા પ્રકારનો હશે એક પ્રકારનું વર્તુળ હશે હવે આ વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે આડછેદનું ક્ષેત્રફળ કેટલું થાય પાય આર સ્ક્વેર તો આડછેદના ક્ષેત્રફળને એચ હાઈટ સુધી આપણે સ્ટ્રેચ કરીએ એટલે કે એને ખેંચીએ તો આપણને શું મળી જાય ઘનફળ મળી જાય એટલે કે ઘનફળ શોધવા માટે મારે શું કરવું પડે આ આડછેદના ક્ષેત્રફળને ઊંચાઈ જેટલું સ્ટ્રેચ કરવું પડે ને ખેંચવું પડે એટલે મારી પાસે મળી જશે પાય આર સ્ક્વેરજ વિગતવાર સમજવા માટે આપણે અમુક આડછેદના ક્ષેત્રફળ માટેના ઉપયોગી સૂત્રો ધ્યાનમાં રાખીશું જો ગોળાકાર તકતી એ તમારો આડછેદ બને તો એના ક્ષેત્રફળનું સૂત્ર થશે એ બરાબર પાય આર સ્ક્વેર આર એ ત્રીજ્યા છે કારણ કે આ ગોળાકાર છે અથવા વ્યાસ ડિવાઇડેડ બાય ટુ એટલે કે ડી બાય ટુ પણ તમે લઈ શકો ચોરસનું ક્ષેત્રફળ તો બંને બાજુઓ સમાન હોય છે એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો એનો મતલબ કે લંબાઈ ગુણ્યા લંબાઈ થશે એટલે અથવા બાજુના વર્ગ તરીકે પણ લખી શકો અને જો લંબાઈને વિકર્ણની લંબાઈના સ્વરૂપમાં લખવું હોય તો વિકર્ણ ભાગ્યા સ્કવેર રૂટ ઓફ ટુ એ પણ તમે લખી શકો છો લંબ ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે ત્રિકોણ ત્રિકોણ માટેનો ક્ષેત્રફળનો વ્યાપક સ્વરૂપ આપણી પાસે આ છે એક દ્વિત્યાંશ પાયો ગુણ્યા વેદ અથવા આધાર ગુણ્યા ઊંચાઈ પણ તમે લઈ શકો છો એવી જ રીતે જો ત્રિકોણ તમારો સંભાજો હોય તો સંભાજુ ત્રિકોણ માટે એ ઇક્વલ ટુ આપણે લઈશું રૂટ થ્રી બાય ફોર અહીંયા આધાર લઈ શકો અથવા પાયો જે પણ તમને કિંમત લખેલી હોય એનો સ્કવેર લેવાનો ઘન પદાર્થનું જો ઘનફળ મેળવવું હોય તો સ્લાઇસિંગ મેથડ આપણને શું કહે છે કે પહેલાં ઘન પદાર્થનો આડછેદ મેળવો એટલે નક્કી કરો કે આનો આડછેદ કયા સ્વરૂપનો હશે ત્રિકોણ હશે ચોરસ હશે લંબગોળ હશે ગોળ હશે અને એના પરથી નક્કી કર્યા બાદ એનું શું મેળવવાનું ક્ષેત્રફળ મેળવવાનું એનું ક્ષેત્રફળ ધારો કે આપણને કયું મળે છે એ ઓફ એક્સ મળે છે એટલે કે ઉગમ બિંદુથી એક્સ અંતરે આડછેદનું જે ક્ષેત્રફળનું સૂત્ર આવે એને આપણે લઈશું ઈ એક્સ તરીકે સંકલન માટે સીમાઓ પણ નક્કી કરવી પડે એટલે અધ સીમા અને ઉર્ધુ સીમા આપણે કંઈ નક્કી કરીશું એ તથા બી અધ સીમા મળી ગઈ ઉર્ધ્વ સીમા મળી ગઈ અને આડછેદનું ક્ષેત્રફળ મળી ગયું તો સ્ટ્રેચ કરવા માટે આપણે શું કરીશું સંકલનનો ઉપયોગ કરીશું સંકલનનો ઉપયોગ કરીને આપણે ઘનફળની કિંમત મેળવીશું સંકલન કરવા માટે આપણે શું કરીશું તો આડછેદનું ક્ષેત્રફળ લેવાનું એનું ઇન્ટિગ્રેશન કરવાનું એટલે કે સંકલન કરવાનું કોની સાપેક્ષ એક્સની સાપેક્ષ અને કયા રેન્જમાં તો કે એથી લઈને બીની રેન્જમાં કરવાનું થશે ઉદાહરણ દ્વારા સમજીએ શરૂઆત કરીએ તો એ પિરામિડ કે જેનો આધાર ચોરસ છે પિરામિડની ઊંચાઈ ત્રણ મીટર છે અને જે ચોરસ આધાર છે એ ચોરસ આધારની ચારે ચાર બાજુની લંબાઈ પણ કેટલી આપેલી છે ત્રણ મીટર આપેલી છે તો શિરોબિંદુથી તેની નીચેની ઊંચાઈ એક્સ મીટરના કાટખૂણે પિરામિડનો આડછેદ આપણને મળે એ આડછેદની લંબાઈ પણ કેટલી થશે ત્રણ મીટર જ થશે ગ્રાફથી સમજાવવાનો પ્રયત્ન કરું તો ધારો કે આપણો આ પિરામિડ છે આ પિરામિડનો આ શું છે પાયો છે આ નીચે જે છે એ શું છે પાયો છે એ પાયાની દરેકે દરેક લંબાઈ કેટલી આપેલી છે ત્રણ મીટર આપેલી છે હવે ઉગમ જે આપણું શિરોબિંદુ છે એને મેં નામ આપી દીધું ઉગમ બિંદુ ત્યાંથી લઈને એક્સ મીટર ડિસ્ટન્સ પર આપણને અહીંયા એક બીજો આડછેદ મળશે એ આડછેદની ચારે ચાર બાજુની લંબાઈ પણ કેટલી થશે એક્સ મીટર જેટલી થશે એનો મતલબ કે મને આના પરથી આડછેદનું ક્ષેત્રફળ મળી જશે તો અહીંયા આડછેદ કોણ બનશે તો આડછેદ બનશે આપણા માટે ચોરસ બનશે કે જેની લંબાઈ કેટલી છે એક્સ મીટર જેટલી છે તો એનો મતલબ કે આડછેદનું ક્ષેત્રફળ કેટલું થાય આડછેદનું ક્ષેત્રફળ થશે લંબાઈ નો વર્ગ એટલે કે એક્સનો સ્ક્વેર થશે બરાબર અહીંયા એક્સની નાનામાં નાની કિંમત કઈ આવશે તો કે ઝીરો આવશે અને મોટામાં મોટી કિંમત કેટલી થશે તો કે છેલ્લા છેદ સુધી જાય એટલી છેલ્લો છેદ કયા મીટર પર મળે છે ત્રણ મીટર પર મળે છે એનો મતલબ કે અધ સીમા કેટલી થશે ઝીરો થશે અને ઉર્ધ્વ સીમા કેટલી થશે ત્રણ થશે માટે ગનફળ કેટલું થશે તો ઘનફળ બરાબર થશે ઇન્ટિગ્રેશન ઓફ એ એક્સ એટલે કે આડછેદના ક્ષેત્રફળનું સંકલન કરો અધ સીમા પરથી ઉર્ધ્વ સીમા સુધી તો અધ સીમા આપણને અહીંયા આપેલી છે ઝીરો ઉર્ધ્વ સીમા આપેલી છે આપણને થ્રી આડછેદનું ક્ષેત્રફળ થાય છે એક્સ સ્ક્વેર અને એનું આપણે શું કરવાનું છે સંકલન કરવાનું છે કોની સાપેક્ષ એક્સની સાપેક્ષ એટલે આ થશે એક્સ ક્યુબ બાય થ્રી જેમાં અપર લિમિટ આપણે મૂકીશું થ્રી અને લોઅર લિમિટ મૂકીશું ઝીરો તો એના પરથી મળશે ત્રણનો ઘન એટલે કે થ્રી ક્યુબ બાય થ્રી એટલે કેટલા થશે ટ્વેન્ટી સેવન બાય થ્રી એટલે કે નાઇન થશે માઇનસ ઝીરોનો ક્યુબ બાય થ્રી એટલે ઝીરો થશે એટલે ફાઇનલી તમારી પાસે આન્સર આવશે નવ બટ યુનિટ આપણને અહીંયા આપેલો છે મીટર એટલે આ શું લખાય નાઇન શું થશે આપણું ઘન સીમિત થયેલો પ્રદેશ છે એના દ્વારા વ્યાખ્યાત કરેલો છે આ ઘન પદાર્થનો આડછેદ એક્સને લંબ છે અને શું છે સંબાજુ ત્રિકોણ છે આ સંબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ એ બાજુની લંબાઈ કેટલી છે તો કે એક્સઅક્સથી લઈને વક્ર સુધીનું જે અંતર થાય છે એના જેટલી છે તો આના પરથી જે આપણને ઘન પદાર્થ મળે છે એ ઘન પદાર્થનું શું શોધવાનું છે ઘનફળ શોધવાનું છે તો અહીંયા જોઈએ કે આ જે ત્રિકોણ આપેલા છે આ ત્રિકોણ બધા એક પ્રકારના શું છે તો કે એક્સઅક્સ તેમજ વાય ઇક્વલ ટુ ટુ રૂટ ઓફ સાઇન એક્સ આ બે વિધેની વચ્ચે આ બંને વક્રોની વચ્ચે આવેલો પ્રદેશ છે બરાબર અને એ સમબાજુ ત્રિકોણ એ આડછેદ બનશે આપણા માટે તો આછેદ આપણી પાસે થશે સં બાજુ ત્રિકોણ ઓકે સંબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ હવે આપણે મેળવવું પડે તો સંબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે એ ઇક્વલ ટુ રૂટ થ્રી બાય ફોર પાયાનો વર્ગ તો પાયો શોધવો પડશે પાયાની કિંમત કેટલી છે તો એ આ બાજુની લંબાઈ જેટલી થાય બાજુની લંબાઈ કેટલી છે તો કે વક્ર અને એક્સઅક્સની વચ્ચે રહેલા અંતર જેટલી છે તો વાય ટુ તરીકે કોણ આવશે તો કે ટુ રૂટ ઓફ સાઇનેક્સ આવશે એટલે કે વક્ર આવશે અને વાય વન એટલે કોણ આવશે તો કે એક્સઅક્સ એક્સઅક્સ એટલે વાયની કિંમત કેટલી થઈ જશે ઝીરો એટલે આપણી પાસે પાયાની લંબાઈ થશે ટુ રૂટ ઓફ સાઇનેક્સ એટલે મારે અહીંયા શું કરવાનું એ એક્સની જગ્યાએ અમારે આ ફોર્મ્યુલા લખવાની કે જેમાં પાયા તરીકે કોનો ઉપયોગ થશે ટુ સ્ક્વેરોડ ઓફ સાઇનએક્સનો ઉપયોગ થશે તો ઘનફળનું સૂત્ર શું છે તો લોઅર લિમિટથી લઈને અપર લિમિટ એ એક્સ ડીએક્સ લોઅર લિમિટ તરીકે અહીંયા કોણ આવશે તો કે આવશે ઝીરો અપર લિમિટ તરીકે ક્યાં સુધી જવાનું છે પાઈ સુધી કારણ કે આપણને અંતરાલ આપેલો છે ઝીરોથી પાઈ એટલે લોઅર લિમિટ તરીકે આપણી પાસે આવશે ઝીરો અપર લિમિટ તરીકે આવશે આપણી પાસે પાય એ એક્સ તરીકે આવશે ફોર્મ્યુલા રૂટ થ્રી બાય ફોર પાયાનો વર્ક પણ પાયો આપણી પાસે શું છે ટુ રૂટ ઓફ સાઈનએક્સ એટલે એનો વર્ક કરીએ એટલે આ શું આવશે ફોર સાઇનેક્સ આવશે ડીએક્સ ફોર ફોર કેન્સલ થઈ જશે એટલે આપણી પાસે વધશે રૂટ થ્રી ઝીરોથી પાય સાઇનેક્સ ડીએક્સ સાઇનેક્સનું સંકલન થાય

અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આન્સર થશે ટુ રૂટ થ્રી તો એનો મતલબ કે ઘનફળ કેટલું થઈ ગયું ટુ રૂટ થ્રી ઘન એકમ ગોળાનું ઘનફળ મેળવવાનું સૂત્ર એ આપણે જો મેળવવું હોય તો આપણને ખ્યાલ છે કે આલેખ સ્વરૂપમાં ગોળો કંઈક આ રીતે દેખાય છે આ તમારું એક્સ એક્સિસ છે આ વાય એક્સિસ છે અને આ એક્સિસ છે ગોળાનું કોઈપણ પ્રકારે તમે આડછેદ લો સમતલ સાથે છેદ શોધો તો એ હંમેશા આપણને શું મળે છે વર્તુળ મળે છે એટલે ગોળાનો આડછેદ હંમેશા આપણી પાસે શું આવે વર્તુળ આવે અહીંયા જો મેં એક આડછેદ લીધેલો છે આ જે છે એ મારા માટે એક આડછેદ છે આ કયા આડછેદ આ જે આડછેદ છે એ મેં ઉગમ બિંદુથી કેટલા અંતરે લીધેલો છે એક્સ જેટલા અંતરે લીધેલું છે બરાબર આ બિંદુ પાસે જે આડછેદ મળે છે એની ત્રિજ્યા મેં લીધેલી છે વાય કારણ કે વાય પણ મને ખબર નથી પણ આ જે આડછેદ છે એ ગોળા સાથે જે જગ્યાએ છેદબિંદુ બનાવે એ બિંદુથી લઈને ઉગમ બિંદુનું અંતર કેટલું થાય આર જેટલું થાય તો એના પરથી વર્તુળ મેં લખ્યું અહીંયા અહીંયા મારી પાસે એક કાટકોણ ત્રિકોણ આવશે એ કાટકોણ ત્રિકોણમાં આધાર તરીકે મારી પાસે એક્સ જેટલું અંતર છે ત્રીજા અહીંયા આર જે મારા માટે વિકર્ણ બની જશે અને આ જે ત્રિજ્યા વાય મારે શોધવાની છે એ ત્રીજિયાએ મારા આડછેદની ત્રિજિયા છે તો આડછેદની ત્રિજિયા મારે શોધવી તો કેવી રીતે શોધાય તો કે વાય સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આ કોના ઉપરથી આવે પાયથાગોરસ પ્રમેય પરથી આવશે એટલે આપણી પાસે વાય ઇક્વલ ટુ શું થઈ જશે વર્ગમૂળમાં આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આ શું મળ્યું મને તો કે આડછેદના વર્તુળની ત્રિજિયા મળી હવે આડછેદના વર્તુળની ત્રિજ્યા મારે શું આપેલી છે તો એના પરથી મને એક્સ અંતરે આવેલા આડછેદનું ક્ષેત્રફળ મળી જાય તો આડછેદનું ક્ષેત્રફળ શું થાય તો કે પાય ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ ત્રિજ્યા કેટલી લીધેલી છે વાય તો પાય ઇન્ટુ વાયનો સ્ક્વેર આવશે વાય સ્ક્વેર એટલે કેટલા થાય તો કે આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર તો અહીંયા આવી જશે આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એટલે આ મને શું મળી ગયું આડછેદનું ક્ષેત્રફળ મળી ગયું હવે એક વખત આડછેદનું ક્ષેત્રફળ મળી જાય પછી તો આપણે અધ સીમા અને ઉર્ધ્વ સીમાનો ઉપયોગ કરી અને ઘનફળ મેળવી શકીએ છીએ અહીંયા અધ સીમા તરીકે શું આવશે તો કે ની ન્યૂનતમ કિંમત એટલે કે માઇનસ આર જેટલી થશે અને મહત્તમ કિંમત એટલે કેટલી થશે પ્લસ આર જેટલી એટલે અધ સીમા તરીકે આવશે માઇનસ આર ઉર્ધ્વ સીમા તરીકે આવશે પ્લસ આર હવે મારે ઘનફળ શોધવું છે તો ઘનફળ માટેનું સૂત્ર શું છે તો ઘનફળ બરાબર થશે લોઅર લિમિટથી અપર લિમિટ આરછેદના ક્ષેત્રફળનું સંકલન લેવાનું એટલે આપણી પાસે થશે માઇનસ આરથી પ્લસ આર એક્સ એટલે કે આરછેદનું ક્ષેત્રફળ કેટલું હતું તો કે પાય પાય અચડ છે એટલે બાર લખી દઉં છું આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ હવે આ વિધેય કેવું છે યુગ્મ વિધેય છે એટલે માઇનસ આરથી પ્લસ આરને આપણે ઝીરોથી આરમાં કન્વર્ટ કરી શકીએ પણ આગળ ની બદલે કેટલા થઈ જશે ટુ પાય થઈ જશે અહીંયા થશે આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર હવે આનું આપણે સંકલન કરીએ તો કેવી રીતે મળશે આપણને તો ટુ પાય બાર રહેશે આર સ્ક્વેરનું થશે આર સ્ક્વેર એક્સ માઇનસ એક્સ થશે એક્સ ક્યુબ બાય થ્રી એમાં અપર લિમિટ આવશે આર અને લોઅર લિમિટ આવશે ઝીરો જો ઝીરો મૂકીએ તો ઝીરો જ થઈ જાય છે પણ જો અપર લિમિટ આર મૂકીએ તો આપણી પાસે શું આવશે આરક્યુબ માઇનસ આર બાય થ્રી એટલે થશે ટુ આર બાય થ્રી એટલે અહીંયા થશે ટુ પાય ઇન્ટુ ટુ આરક્યુબ બાય થ્રી એટલે થઈ જશે ટુ ટુ ફોર પાય આરક્યુબ બાય થ્રી આ શું થઈ જશે ઘોડાનું ગંઠળ થઈ જશે હવે આપણે એચ મીટર ઊંચાઈ તથા પાયાની ત્રિજ્યા આર મીટર હોય એવા એક શંકુનું ઘનફળ શોધીશું તો ધારો કે મારી પાસે આ એક્સિસ છે અને આ y એક્સેસ છે હવે અહીંયા હું મારે શંકુ લેવાનું છે કે જેની ઊંચાઈ એચ જેટલી હોય આ એનો પાયો છે પાયાની ત્રિજ્યા મને આપેલી છે આર મીટર અને આ ઊંચાઈ મને આપેલી છે એચ મીટર જેટલી હવે આ શંકુનો હું કોઈપણ પણ આડછેદ લઈશ તો એ અડછેદ હંમેશા મારા માટે કેવો હશે વર્તુળ હશે એટલે આપણને ખબર છે કે વર્તુળનું ક્ષેત્રફળ મને કેવી રીતે મળે તો કે એ બરાબર પાય આર સ્ક્વેરની રીતે મળે આ આર અને આ આર બંને અલગ છે આ સૂત્રની દ્રષ્ટિએ છે અને આ કિંમતની દૃષ્ટિએ અહીંયા આપણને આપેલું છે હવે જોઈએ અહીંયા કોઈ પણ આડછેદ આપણને અહીંયા લીધેલો હોય કે જે કેટલા અંતરે હોય વાય જેટલા અંતરે હોય આ અંતર વાય જેટલું છે અને આ જે વર્તુળ મળે એ વર્તુળની ત્રિજ્યા ધારો કે એક્સ મીટર છે બરાબર તો આડછેદના ક્ષેત્રફળ પ્રમાણે આપણી પાસે અહીંયા શું આવશે પાય ઇન્ટુ એક્સ સ્ક્વેર આવશે હવે ત્રિજ્યા મારે કોના સ્વરૂપે ભેળવી છે વાયના સ્વરૂપે કારણ કે સંકલન અહીંયા કોની સ્વરૂપે થશે વાયના સ્વરૂપમાં થશે તો જો જેટલી ત્રિજ્યા અહીંયા આર છે એ ત્રીજા પ્રપોશન પ્રમાણે ઘટતી જશે એટલે વાય જેટલા પ્રપોશન માટે લીધી છે તો આ ડિસ્ટન્સ ધારો કે કેટલું છે વાય છે તો આની ઉપરનું ડિસ્ટન્સ કેટલું થશે એચ માઇનસ વાય જેટલું થશે ધારો કે આ અંતર વાય છે તેની ઉપરનું એચ માઇનસ વાય જેટલું અંતર થશે તો એના પરથી એક્સ અપોન આર બરાબર મારી પાસે મળશે એચ માઇનસ વાય અપોન એચ જેટલું મળશે બરાબર તો એના પરથી મારી પાસે મળી જશે એક્સની કિંમત એટલે કે આર ઇન્ટુ એચ માઇનસ વાય આપણ એચ જેટલી થશે એટલે ત્રીજા મને કેટલી મળી ગઈ તો કે આર ઇન્ટુ એચ માઇનસ વાય છેદમાં એચ હવે જો અધ સીમા એટલે કે વાયની ન્યૂનતમ કિંમત કે જે ઝીરો થાય અને ઉર્ધ્વ સીમા એટલે પાયાથી લઈને સૌથી મોટામાં મોટું અંતર એટલે કે આપણે કયું લઈ શકીએ અહીંયા એચ લઈ શકીએ તો ઘનફળ બરાબર શું થશે લોઅર લિમિટ એટલે કે ઝીરો અપર લિમિટ એટલે કે એચ અને અહીંયા મારે આડછનું ક્ષેત્રફળ એટલે કે પાય ઇન્ટુ ત્રીજિયાનો વર્ગ ત્રીજ્યા તરીકે મારી પાસે આ છે એટલે આનો વર્ગ લેવો પડે મારે એટલે આડ સ્ક્વેર એચ માઇનસ વાયનો સ્ક્વેર છેદમાં એચનો સ્ક્વેર ઇન સાપેક્ષ લેવાનું વાયની વાયની સાપેક્ષ આપણે લઈશું તો જુઓ પાય આર સ્ક્વેર એચ સ્ક્વેર આ બધું કોન્સ્ટન્ટ છે એટલે બહાર આવી જશે એચ માઇનસ વાયનો સ્ક્વેર આનું મારે સંકલન કરવાનું છે વાયની સાપેક્ષ એટલે થશે એચ માઇનસ વાયનો ઘન છેદમાં થ્રી આમાં અપર લિમિટ મૂકવાની આવશે એચ અને લોઅર લિમિટ મૂકવાની આવશે ઝીરો તો ધારો કે આપણે આની અંદર અપર લિમિટ મૂકીએ એચ તો એચ માઇનસ એચ શું થઈ જશે ઝીરો એટલે અપર લિમિટનો જવાબ આવી જશે ઝીરો લોઅર લિમિટ મૂકીશું આપણે ઝીરો તો એચ માઇનસ ઝીરો એટલે શું આવશે એચ એટલે કે એચ ક્યુબ બાય થ્રી થશે પાય આર સ્ક્વેર એચ સ્ક્વેર એ કોન્સ્ટન્ટ રહેશે એમ બાજુમાં હવે આનું રૂપ આપીએ એચ સ્ક્વેર એચ સ્ક્વેર કેન્સલ એટલે થશે પાય આર સ્ક્વેર એક એચ વધશે ડિવાઈડ બાય થ્રી એટલે અહીંયાથી જશે વી ઇક્વલ ટુ પાય આર સ્ક્વેર એચ બાય થ્રી તો મિત્રો આજના લેક્ચરમાં આપણે બે વક્રોની વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવવું એ જોયું એ ઉપરાંત સ્લાઇસિંગ મેથડનો ઉપયોગ કરીને ઘનફળ કેવી રીતે મેળવવું એ પણ જોયું વધુ આપણે સંકલિતના ઉપયોગો જોઈશું આવતા લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત